આગળ વાત કરીએ સમાચારોમાં ત્યારે સુરતના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી રેડ પાડવામાં આવી હતી. કાપોદ્રા વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, જેમાં એક મહિલા સહિત 38 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રેડ દરમિયાન 38 મોબાઈલ, 2 કાર, 11 ટુ વ્હીલર અને 1 રિક્ષા મળીને કુલ 22.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જુગાર રમાડનારા સહિત નાસી છૂટ્યા તેમજ 18 લોકોને નાસી છૂટનાર 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા નાના વરાછા તાપી નદીના કિનારે ખાડી ફળિયા પાસે મોટું જુગારધામ ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં અહીં લોકો જુગારધામ રમી રહ્યા છે અને જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે અમારી સાથે બલદેવ દેસાઈ સંવાદદાતા જોડાઈ ગયા છે સુરતથી. બલદેવ, જે રીતે હાલ સુરતમાં કાપોદ્રામાં જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપા દરોડા પાડ્યા છે, તેમાં એક મહિલા સહિત 38 લોકો ઝડપાયા છે, શું આવે છે સમગ્ર વિગત? હું તમને ખબર જણાવી દઉં કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડા પાડ્યા છે. એક મહિલા સહિત 38 લોકો ઝડપાયા છે, જયારે 18 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. જુગાર ધામમાં તે લગભગ 22 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે. આપને જણાવી દઉં કે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તાપી નદીના કાંઠા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે મોટી સંખ્યામાં અહીંયા જુગાર ધામ ચાલી રહ્યું છે, જેને લઈને સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરી હતી. રેડ કરતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ કરી છે, અન્ય 18 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને 22 લાખ જેટલી મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કર્યો છે. જી બલદેવ, જે રીતે હાલ દરોડા પ્રમાણે 22 લાખનો મુદ્દામાલને 38 લોકો ઝડપાયા છે, તો આટલા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું તો સુરત પોલીસ અંધારામાં હતી અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક, કારણ કે અચાનકથી આટલું મોટું આટલા લોકો જુગારધામમાં પકડાયા, પ્લસમાં 22 લાખનું રોકડ મળી જતું, તો આજકાલનું તો હશે નહીં, ઘણા સમયથી ચાલતું હશે, યા કાં તો આમાં પોલીસનો પણ ક્યાંક ને ક્યાંક એની ઉપર બી આરોપ લાગી રહ્યા છે, કારણ કે તાત્કાલિક અચાનકથી આટલું બધું મળવું એ ક્યાંક શંકાના દાયરામાં છે. જી બિલકુલ કમલેશ, આપને જણાવી દઉં કે સુરતમાં જુગારધામ અલગ અલગ વિસ્તારમાં અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે. સમગ્ર સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર જુગારધામ પકડ્યા છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ ને ઊંઘથી ઝડપાઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને પોલીસના નાક નીચે દારૂ જુગાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલો હપ્તા ખાતા હોવાનું પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર મામલે રેડ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે સુરત પોલીસ કમિશનર અજય તોમર કાપોદ્રા પીઆઈ સામે કેવા પગલા ભરે છે. જી જી બલદેવ, આ માહિતી આપવા બદલ આપનો આભાર.